નમસ્કાર, હું મયંક ઉપાધ્યાય, ભારતીય સમુદાય શિક્ષણ સંઘ વતી આપ સૌનું અમારી નવી શરૂ થતી આપણી કવિતા આપણા માટે સિરીઝમાં સ્વાગત કરું છું. ભારતીય સમુદાય શિક્ષણ સંઘની સ્થાપના જીવન કેન્દ્રી, જીવન પર્યંત અને જીવનલક્ષી શિક્ષણના બૃહદ ઉદ્દેશ્યથી સ્વર્ગસ્થ રામલાલભાઈ પરીખે વર્ષ 1982માં કરી. ભારતીય સમુદાય શિક્ષણ સંઘ એક બિનસરકારી સ્વૈચ્છિક સેવાભાવે કાર્ય કરતી સંસ્થા છે, જે જીવનને સ્પર્શતા વિવિધ વિષય ઉપર નાના મોટા શૈક્ષણિક કાર્યક્રમો કરે છે, જેમાં સમાજના જુદા જુદા વર્ગો સાથે તેને કામ કરવાનું થાય છે. આ જ ઉદ્દેશ્યને ધ્યાને રાખી અમે એક નવો કાર્યક્રમ લઈને આપની સમક્ષ આવ્યા છીએ. આપણી કવિતા આપણા માટે. કવિતા એ સમાજનું દર્પણ છે અને સમાજ શિક્ષણનું એક સાધન પણ છે. ગુજરાતી ભાષાને જીવતી રાખી તેને સમાજ સાથે જોડવાનું કામ પણ કવિતાઓ કરતી આવી છે. આ શૃંખલાની પ્રથમ ઋતુમાં અમે ગુજરાતી ભાષાની ચૂંટેલી 25 કવિતાઓ સહુ સમક્ષ સાદી ભાષામાં રજૂ કરવાના છીએ. આપણા સમાજના દરેક વર્ગને કવિતામાં રસ પડે તેમજ તેની યોગ્ય સમજણ ઊભી થાય તે હેતુથી આ ઉપક્રમ અમે ગોઠવ્યો છે. દર અઠવાટિયે પ્રસિદ્ધ થનારા એપિસોડમાં મોટા ભાગે એક કવિતાની સમજણ અપાશે. જે તે કવિતાના સ્મૃતિમાં રહે તેવી સરળ રીતે ગવાયેલા ગાન સાથે પ્રત્યેક એપિસોડની શરૂઆત થશે અને ત્યારબાદ તે કવિતા અંગેની સમજ વિષય નિષ્ણાત દ્વારા અપાશે. પ્રત્યેક એપિસોડ લગભગ 20 મિનિટ જેટલો સમય લેશે. ગુજરાતી ભાષામાં રચાયેલા કાવ્યો સામાન્ય લોકો સમજે જાણે તે ઉદ્દેશ્યથી ઘડાયેલ આ કાર્યક્રમમાં કાવ્યગાન ડૉક્ટર અમિતાબહેન કરશે, જ્યારે તે કાવ્યોની સમજ શ્રીમતી ગોપાલીબહેન બુચ તથા ડૉક્ટર કેશુભાઈ દેસાઈ આપશે. ડૉક્ટર અમિતાબહેન શાસ્ત્રીય સંગીતમાં અલંકારની પદવી ધરાવે છે. સંગીત તેમનો શોખનો વિષય છે અને નિજાનંદ માટે ગીતો ભજનો તેઓ ગાય છે. કાવ્યની સરળ સમજ આપ સૌ સમક્ષ બે વિદ્વાનો રજૂ કરશે. શ્રીમતી ગોપાલીબહેન, કે જેઓ નવોદિત સાહિત્ય રચનાકાર છે, સંપાદિકા છે અને અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાઈ તેમાં યોગદાન આપી રહ્યા છે તે, અને ડૉક્ટર કેશુભાઈ, જેઓ ખૂબ જાણીતા સાહિત્યકાર છે અને જેમની ઘણી કૃતિઓ બહોળો સમાજ સ્વીકાર પામી છે અને નવા જાય છે તે. સમાજને આ બંને વિદ્વાનો પાસેથી ગુજરાતી ભાષાના વિવિધ કાવ્યોની સમજ ઉપલબ્ધ થશે, જે ઘણી ઉપયોગી થશે તેમ હું માનું છું. આ શૃંખલાની પહેલી ઋતુમાં 25 જેટલા કાવ્યો પસંદ કર્યા છે અને ત્યારબાદની આવનાર ઋતુઓમાં બીજા કાવ્યો પસંદ કરી સમાજ સમક્ષ રજૂ કરવાનો અમારો પ્રયત્ન રહેશે. ભારતીય સમુદાય શિક્ષણ સંઘ વતી ફરીથી આપ સહુને આવકારું છું અને એ સાથે જ આપણી કવિતા આપણા માટે નામનો કાર્યક્રમ આપ સૌ સમક્ષ અમારી યુટ્યુબ ચેનલ ઉપરથી રજૂ કરતા હર્ષ અનુભવું છું. શ્યામ રંગ સમીપે ન જાવું મારે આજ થકી, શ્યામ રંગ સમીપે ન જાવું, શ્યામ રંગ સમીપે ન જાવું મારે આજ થકી, શ્યામ રંગ સમીપે ન જાઉં. જેમ કાળાશતે સહુ એક સરખું, જેમ કાળાશતે સહુ એક સરખું, સર્વમાં કપટ હશે આવું મારે આજ થકી, શ્યામ રંગ સમીપે ન જાઉં. કસ્તુરીની બિંદી તો કરું નહીં, કસ્તુરીની બિંદી તો કરું જળના આંખમાં અંજાવું મારે આજ થકી, શ્યામ રંગ
સમીપે ન જાઉં, કોકિલાનો શબ્દ સુણું નહીં, કોકિલાનો શબ્દ સુણું નહીં, કાગવાણી શકુન માન લાવું મારે, આજ થકી શ્યામ રંગ સમીપે ન જાઉં, નીલાંબર કાળી કંચુકી ન પહેરું, નીલાંબર કાળી કંચુકી ન પહેરું, જમુનાના નિર્માન નાવું મારે, આજ થકી શ્યામ રંગ સમીપે ન જાઉં, મરકત મણીને મેઘ દ્રષ્ટે ન જોવા, મરકત મણીને મેઘ દ્રષ્ટે ન જોવા, જાંબુવંત્યાકના ખાવું મારે, આજ થકી શ્યામ રંગ સમીપે ન જાઉં, દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો, દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો, મન કહે પલકના નિભાવું મારે, આજ થકી શ્યામ રંગ સમીપે ન જાઉં, શ્યામ રંગ સમીપે ન જાઉં મારે, આજ થકી શ્યામ રંગ સમીપે ન જાઉં. નમસ્કાર મિત્રો, ભારતીય સમુદાય શિક્ષણ સંઘ આયોજિત કાર્યક્રમ આપણી કવિતા આપણા માટે માં હું ગોપાલી ભુજ આપ સૌને આનંદપૂર્વક સત્કારું છું. હમણાં જ આપણે શ્રી અમીબેનના સુંદર અવાજમાં એક ગીત સાંભળ્યું, શ્યામ રંગ સમીપે ના જાઉં, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ના જાઉં. આશા કરું કે તમને સૌને આ બહુ જ ગમ્યું હશે. તો આજે આપણે આપણી કવિતા આપણા માટે કાર્યક્રમમાં પહેલાં શ્યામ રંગ સમીપે ના જાઉં એ કવિતા શ્રી કવિ દયારામની લખેલી છે એના વિશે આપણે વાત કરીશું. એ પહેલા આજે 21 જુલાઈ, આજની તારીખ ગુજરાતી સાહિત્ય જગત માટે બહુ મહત્ત્વની છે. આજે ગુજરાતી સાહિત્ય જગતના મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ છે. સાહિત્યકાર તો ખરા જ, પણ ઉત્તમ દરજ્જાના કવિ ઉમાશંકર જોશી, શિક્ષણ ક્ષેત્રે પણ એમનું બહુ જ નોંધનીય યોગદાન રહ્યું છે. તો એમને નમસ્કાર કરી અને આપણે આજની કવિતાનો પ્રારંભ કરીએ. શ્યામ રંગ સમીપે ન જાઉ, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાઉ, જેમાં કાળાશ એ તો સૌ એક સરખું, સર્વમાં કપટ હશે આવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાઉ. આમ જોવા જઈએ તો બહુ જ સરળ ભાષામાં એટલી ખબર પડી જાય છે કે અહીંયા શ્યામ રંગ, કાળો રંગ, આ રંગ પસંદ નથી, આ રંગનો અનાદર કરવો છે, આ રંગની નજીક જવું નથી. પણ કેમ? આ એક ગોપીના મુખે કહેવામાં આવે છે. આપણને બધાને ખબર છે કે બધી જ ગોપીઓ કૃષ્ણ પ્રેમમાં ગહેલી હતી, દીવાની હતી. અને હવે જ્યારે કૃષ્ણ ગોકુળ છોડીને, લોક કલ્યાણ માટે થઈને ગોકુળ છોડીને નીકળી ગયા છે,
ત્યારે સ્વાભાવિક રીતે જ ગોપીનો આક્રોશ છે, ગુસ્સો છે, અને સાથે સાથે પ્રેમમાં જે વિરહ મળ્યો છે એની પીડા પણ છે. એટલે ગોપી કહે છે કે જેટલી શ્યામ રંગની, આપણને બધાને ખબર છે કે કૃષ્ણ શ્યામ વર્ણ હતા, એટલે જેટલી પણ શ્યામ રંગની, કાળા રંગની વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓનો મારે આજથી ત્યાગ કરી દેવો છે, એ વસ્તુઓની નજીક આજથી મારે જવું નથી. વળી આગળ એમ કહે છે કે જેમાં કાળાશ એ તો બધું એક સરખું હોવાનું, બધામાં આવું જ કપટ હોવાનું, એટલે કે પહેલાં માયા લગાડશે અને પછી આપણને એનાથી દૂર કરી દેશે. તો આ તો કપટી માર્ગ થયો ને, તો એના કરતાં તો બેટર છે કે હું શ્યામ રંગની પાસે જાઉં જ નહીં, એની માયા લગાડું જ નહીં. અને પછી આગળ કઈ કઈ વસ્તુ ગોપીને તીવ્રપણે શ્યામની યાદ આવે છે એના વિશે વાત કરે છે. આપણે ધ્યાનથી જોઈએ. કસ્તુરીની બિંદી, કસ્તુરી કેરી બિંદી તો કરું નહીં, કાજળના આંખમાં અંજાવ. હવે આપણને બધાને ખબર છે કે સ્ત્રીને તૈયાર થવું બહુ ગમે. સ્ત્રીના શૃંગારમાં સૌથી પહેલો સમાવેશ ચાંદલાનો થાય. ચાંદલો એ એની એક અપ્રતિમ શોભા છે, જેને જે એના સૌંદર્યને નિખાર આપે છે. પણ અહીંયા ગોપી એ બિંદીને પણ દૂર કરી દેવા માગે છે કે મારે કસ્તુરીની બિંદી કરવી નથી. અને કાજળ સ્ત્રીનું બીજું સૌંદર્યનું ઘરેણું કહી શકાય, આંખની સુંદરતા વધારે છે કાજળ, તો મારે કાજળ પણ આંખમાં અંજાવું નથી. કેમ? કારણ કે એ બંને વસ્તુ શ્યામની મને યાદ આપે છે, મને કૃષ્ણની યાદ આપે છે. અને એનાથી પણ આગળ જો ભાવ સમજીએ તો સામાન્ય રીતે સ્ત્રીને સજવું સવરવું ગમે છે, એમાં પણ જો એના પ્રિયતમની એની ઉપર દ્રષ્ટિ પડે, જરાક વખાણ થઈ જાય તો ભયો ભયો એનું તૈયાર થયું લેખે લાગે. પણ અહીંયા હવે કૃષ્ણ પાસે નથી તો તૈયાર પણ કોના માટે થવું? એ રીતે પણ ગોપી હવે બિંદી અને કાજળ બંને વસ્તુ ત્યાજ્ય ગણે છે. અહીંયા ગોપીની વેદના છે, ગુસ્સો પણ છે, અને આગળ પણ એનો ગુસ્સો ક્યાં ક્યાં કઈ કઈ વસ્તુઓમાં વહી જાય છે. કોકિલાનો શબ્દ સુણું નહીં કાને. તમે વિચાર કરો કે કોયલનો ટોપો કેટલો બધો મીઠો હોય છે, એમાં પણ ઉનાળાની બળબળતી બપોર હોય એ વખતે જો કોયલનો ટોપો કાનમાં પડી જાય તો થોડીક આપણને ગરમીથી શાતા મળે છે. આપણે તો હવે બધા અહીંયા એર કન્ડિશન રૂમ, એર કન્ડિશન ઓફિસ, એર કન્ડિશન પ્રિમાઇસીસમાં રહેનારા લોકો, એર કન્ડિશન ભવનમાં રહેનારા લોકો, એટલે આપણને બહારની ગરમીનો અહેસાસ ઓછો થાય છે. પણ ગામડાની અંદર અથવા તો બહાર રસ્તે ચાલનારા લોકો, રસ્તા ઉપર કામ કરનારા જે લોકો છે, અથવા જેની પાસે આ બધી ભૌતિક સુખ સગવડ નથી એવા લોકો છે, એ લોકોને અતિશય ગરમીમાં સાચે જ અનુભવ કરવા જેવો છે કે પેલા ગામમાં લીમડાના ઝાડ નીચે બેઠા હો, થોડું શહેર કરતાં ગામડાનું ટેમ્પરેચર 1-2 ડિગ્રી ઓછું પણ હોય છે, પવન વાતો હોય અને એ વખતે કોયલનો ટોંકો કાને પડે તો મનને અજબ ઠંડક મળે છે. પણ અને એ મીઠો ટોંકો છે, સંગીત મનને ખુશ રાખે છે. કોયલનો ટોંકો સંગીતના સાથ સૂર જેવો મીઠો છે. પણ અહીંયા ગોપીને એ ટોંકો પણ ગમતો નથી. અને કાગવાણી શુકન માના લાવ. સામાન્ય રીતે કાગડો ઘરની છજા ઉપર બેસીને બોલે તો આપણને એમ થાય છે કે ચલો કાગડો બોલે છે. આપણે ત્યાં પહેલેથી માનવામાં આવે છે કે કાગડો શુકન લઈને આવે છે, કાગડો મહેમાન આવ્યાના ઇંધાણ લઈને આવે છે. પણ ગોપીને એવું થાય છે કે કોણ મહેમાન? કૃષ્ણ ચાલ્યા ગયા છે, કૃષ્ણ પાછા આવવાના નથી એવી પણ ખબર છે. તો હવે શુકન શું, હવે અપશુકન શું, કે હવે મહેમાનના આવવાની રાહ શું, બધું ગોપીને મન હવે સરખું છે. જ્યારે કૃષ્ણ નથી ત્યારે બાકીનું બધું જગત એના માટે એક સમાન થઈ ગયું છે. હવે એના જીવનના રસ ઉડવા માંડ્યા છે. અને એટલે કહે છે કે મારે કોયલનો ટોંકો પણ નથી સાંભળવો અને કાગડાની વાણીના શુકન પણ મારે માટે સાવ નકામા છે. એનું દુઃખ ક્યાં સુધી આગળ જાય છે? નીલાંબર કાળી કંચુકીનું પહેરું, કંચુકી એટલે ઉપર પહેરવાનું એક વસ્ત્ર,
જેને અત્યારે આપણે બ્લાઉઝ કહીએ છીએ, એવું ઉપરી પહેરણ નીલાંબર કલરનું, એટલે મોરની ડોક હોય એવા સુંદર મજાના કલરનું, પણ હવે એને રંગમાં પણ રસ નથી, એટલે નીલાંબર કાળી કંચુકી પણ ન પહેરવી અને જમનાના નિરમાના નાવ. હવે આ જમનાના નિરમાના નાવું એ વાત આમ જોવા જઈએ ને તો ગોપી બહુ મોટી વાત કરે છે. હવે અત્યારે આપણને ઘરે બેઠા પાણી મળે છે, પણ આ કૃષ્ણ અને ગોપીના સમયની વાત છે કે જ્યારે પાણી માટે બેડા લઈને નદી સુધી જવું પડતું હતું, નદીમાંથી પાણી ભરીને આવતું હતું, ત્યારે ઘરમાં પાણી પીવાનું પાણી પણ ત્યારે જ મળતું હતું. તો જળ એ જીવન સાચા અર્થમાં ત્યારે સાર્થક થતું, અને ગોપી અહીંયા જળને છોડી દેવાની વાત કરે છે. જમનાનું નીર હવે કામનું નથી, એમાં નહાવું પણ નહીં, કારણ કે આપણને એ પણ ખબર છે કે આપણે વાતો સાંભળી છે ને બાળલીલા કૃષ્ણની સાંભળી છે, અને એમાં કૃષ્ણ ગોપીઓ જ્યારે જમનામાં નહાવા જતી ત્યારે એમના કપડાં લઈને ભાગી જતા, એમના કપડાં ચોરતા, તો એ જે અલૌકિક આનંદ હવે મળવાનો નથી, તો હવે જમનાના નીરમાં જઈને નહાવાનું શું કામ? ગોકુળથી જમના નદી સુધી જવાનો રસ્તો જ્યાં કૃષ્ણ ગોપીની માખણવાળી માટલીઓ ફોડતા અને એમાંથી માખણ ચોરી ચોરીને ખાતા, ગોપીને કાંકરા મારી મારીને હેરાન કરતા, તો ત્યાં રસ્તામાં આવતા કદમના ઝાડને નીચે ઉભા રહીને વાંસળીના સૂર છેડતા, અને જેની પાછળ ગોપીઓ સાન બાન ભૂલી અને કૃષ્ણ ઘેલી બનીને પહોંચી જતી હતી, રસ્તામાં પણ કેટકેટલી યાદો ભરી છે. પણ હવે આ રસ્તો ખપનો નથી, આ જમનાનું પાણી ખપનું નથી, આ નાવું ન નાવું બધું એક સરખું થઈ પડ્યું છે, એટલે જમનાનું પાણી પણ ગોપી ત્યાજ્ય ગણે છે. મરકટ મની જમનાના પાણી સાથે જોડાયેલી એક બીજી પણ વાત યાદ આવે છે કે આપણે બધા જળકમળ છાંટી જાને બાળા આ ગીતથી બહુ સારી રીતે વાકેફ છે ને, જેમાં કૃષ્ણ બાળ સ્વરૂપે જમનાનું પાણી ડોળું કરનાર, ઝેરી કરનાર કાલી નાગનું દમન કરે છે. તો એ વાત પણ, એ કૃષ્ણની બધી બાળલીલાઓ પણ જમના પાસે જાય અને યાદ આવે, એટલે ગોપીને જમના સાથે પણ હવે કોઈ જાતનો સંબંધ રાખવો નથી. મરકટ મણીને મેઘ દ્રષ્ટે ના જોવા, મરકટ મણી એટલે નીલમ, દાગીનામાં, વીંટીમાં કે ગળામાં, પેન્ડન્ટમાં તમે એને મઢાવીને પહેરી શકો. એટલે જુઓ, વસ્ત્ર છોડવા છે, જળ છોડવું છે, બિંદી છોડે છે, કાજળ છોડે છે, પ્રકૃતિ સાથે જોડાયેલા સુંદર તત્વો કે જે મનને આનંદ આપે છે એ પણ છોડે છે. સ્ત્રીને અત્યંત વાલા દાગીનામાં પણ હવે ગોપીને રસ નથી, કારણ કૃષ્ણ પાસે નથી, એ સાજ શણગારને જોવાવાળો સાજન નજીકમાં નથી. એટલે મરકટ મણી ને મેઘ, આપણને બધાને ખબર છે કે વરસાદની હૃદય ઉપર બહુ સરસ અસર થતી હોય છે. આપણે જાણીએ છીએ ને, એક તો આખું આપણા જ સાહિત્ય જગતના કવિ કાલિદાસ, આખું જેણે મેઘદૂત રચ્યું, માનવ મન ઉપર કેવી અસર થાય છે કે જ્યારે બે પ્રિયતમ, એમાંથી યક્ષને શ્રાપ મળે છે એની પ્રિયાથી દૂર રહેવાનું, સ્વર્ગથી એને ગાંધર્વને શ્રાપ મળે છે અને એને પૃથ્વી ઉપર આવવું પડે છે. પ્રિયા સ્વર્ગમાં છે અને પહેલું આકાશમાં જતું વાદળ જોઈ અને એના મન હૃદયની અંદર જે ભાવ જાગે છે અને એ વાદળ દ્વારા પોતાની પ્રિયાને સંદેશો મોકલે છે, એ આખું મેઘદૂત કાલિદાસે રચ્યું. તો વરસાદની માનવ મન ઉપર, પ્રેમ સંબંધ ઉપર બહુ ઊંડી અસર પડે છે. રમેશ પારેખનો એક સરસ મજાનો શેર યાદ આવે છે કે અહીં આપણે બે અને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે. તો આ પ્રણય ઉપર વરસાદની જે ઘેરી અસર છે, એ વરસાદની ઘેરી અસર થાય તો પ્રેમી યાદ આવે, તો કૃષ્ણ યાદ આવે, અને આ વિરહની પીડાને જીરવવી પડે. એટલે મરકટ મણી નીલમનો પણ ત્યાગ કરવો અને મેઘને પણ ત્યજી દેવો, એ વરસાદથી પણ દૂર રહેવું. જાંબુ અને વત્યાંક, વત્યાંક એટલે રીંગણ, આ પણ મારે ખાવા નહીં, કારણ કે એનો પણ રંગ કાળાશ તરફ જતો છે, એટલે
અન્નનો પણ ક્યાંક સમાવેશ થઈ ગયો કે આ બધાથી પણ મારે દૂર રહેવું, પણ આખરે તો પ્રેમ એ પ્રેમ જ કોઈ પણ સ્વરૂપે હોય પ્રેમ છે એ પ્રેમીજનને બહુ દૂર રાખી શકતો નથી. ભલે એની પાસે ના હોઈએ, સાથે ના હોઈએ, પણ એનાથી પ્રેમ મરતો નથી. એટલે ગોપીને પણ ખબર છે કે આ જે બધો જ ગુસ્સો છે એ ક્ષણિક ગુસ્સો છે, આવેગ છે, આ બધો એક પ્રકારનો સ્મશાન વૈરાગ્ય છે કે મારે કૃષ્ણની યાદ આપે, બધી વસ્તુથી દૂર રહેવું છે. પણ કૃષ્ણ એની રગ રગમાં વહે છે, એના શ્વાસ શ્વાસમાં કૃષ્ણ ધબકે છે, અને એ વાતથી ગોપી સુપેરે જ્ઞાત છે. એક વાતની ગોપીને બહુ સરસ રીતે ખબર છે, અને એટલે ગોપી આગળ કહે છે કે દયાના પ્રીતમ સાથે મુખે નહીં મિલી. આ દયાના પ્રીતમ એટલે દયારા કવિ જેણે આ ગીત રચ્યું છે, એ પણ કૃષ્ણ પ્રેમમાં રમાણ હતા. ગોપી ભાવે પુરુષ હોવા છતાં સ્ત્રી ભાવ મનમાં ધારીને, ગોપી ભાવ મનમાં ધારી અને કૃષ્ણ પ્રેમની કવિતા લખતા. એટલે ગોપીએ એકલીએ નિયમ નથી લીધો, સાથે દયારામે પણ નિયમ લીધો છે કે દયાના પ્રીતમ સાથે મુખે નિયમ લીધો. નિયમ તો લીધો, પણ મન કહે પલક ના નિભાવ. નિયમ તો લેતા લેવાઈ ગયો છે, પણ પેલી પાપણ ઝબકી અને ખુલે નહીં એટલી વાર પણ આ નિયમ સચવાવાનો નથી. કારણ જે કૃષ્ણ જ જીવન છે, એ કૃષ્ણથી દૂર તો કેવી રીતે રહી શકાય. એટલા બધા ગોપીના જીવનમાં કૃષ્ણ વણાઈ ગયા છે, કે કૃષ્ણ સાથે હોય કે કૃષ્ણ દૂર હોય, કોઈ પણ વાતે ગોપીને કોઈ ફેર પડતો નથી. અને સતત 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 ગોપીનું એક જ રટણ છે, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, એટલી હદ સુધી કે આસપાસના વાતાવરણમાં પણ ગોપીને સતત કાન કાન કાનો કાનો, મારો ઘનશ્યામ એ જ સંભળાય નાખે છે. તો એનાથી દૂર રહેવું કેવી રીતે? અને એટલે પ્રેમ ઘેલી ગોપી કબૂલ પણ કરી લે છે કે નિયમ લેતા તો લેવાઈ ગયો છે, પણ આ નિયમ હું લાંબો ચલાવી શકું એમ છું નહીં. આપણને ખબર છે ને, ઘણી વખત આપણે બી આપણી ગમતી વ્યક્તિને એમ કહેતા હોઈએ છીએ કે તમારી સાથે તો રહેવાય જ નહીં, ત્યારે આપણને ખબર હોય છે કે તમારા વગર પણ ન જ રહી શકાય, તમારી સાથે તો જીવવું જ નક્કામું, જીવી શકાય એમ છે જ નહીં. પણ ત્યારે આપણને એવી ખબર હોય છે કે તમારા વિના પણ જીવી શકાય એવું નથી. બસ આ જ અવઢવ ગોપીની પણ છે કે કૃષ્ણની પાસે જવું નથી, કૃષ્ણની યાદ આપે એ બધી વસ્તુઓને ત્યાગવી છે, અને સાથે એવી ખબર પણ છે કે કૃષ્ણ વગર રહી શકાય પણ એમ પણ નથી. એટલે છેલ્લે ગોપી મન કહે પલક ના નિભાવ, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાઓ, માં પોતે કબૂલ કરી લે છે ક્યાં લેવા તો નિયમ મારાથી નિભાવી શકવાનો છે નહીં, સતત કૃષ્ણની યાદ મારી સાથે જ છે અને મારી સાથે રહેવાની છે, કારણ કૃષ્ણ જ ગોપીનું જીવન છે. આશા રાખું છું મિત્રો આ કવિતા મેં આપની સાથે જે કવિતા વિશે વાત કરી છે તમને લોકોને ગમી હશે. ફરી વખત આપણે મળતા રહીશું આપણી કવિતા આપણા માટે કાર્યક્રમમાં. ત્યાં સુધી નમસ્કાર.